જીપીએસસી દ્વારા 2023માં પૂછાયેલ સાંસ્કૃતિક વારસો. તો જીપીએસસીએ જે પેપર લીધા છે 2023માં, એ પેપરોમાં સાંસ્કૃતિક વારસાના પૂછાયેલ પ્રશ્નો અથવા જોડકા આજે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. તો પ્રથમ જોડકું છે ભારતના હિન્દી સાહિત્યકારોનું અને એમની રચનાઓ વિશે. નામ આપ્યા છે પ્રેમચંદ, હરિવંશરાય બચ્ચન, મહાદેવ વર્મા અને કાશીનાથસિંહ. પ્રેમચંદની રચનાનું નામ છે નિર્મલા, હરિવંશરાય બચ્ચન જેમણે લખી છે મધુશાલા, મહાદેવી વર્મા જેમણે લખી છે યામા, કાશીનાથસિંહ કાશી કી અસ્સી. તો આ છે પ્રથમ જોડકું ભારતના હિન્દી સાહિત્યકારોને લગતું. ત્યારબાદનું જોડકું છે ભારતના રાજ્યોની ચિત્રકળા વિશે. ચિત્રકળાના નામ આપ્યા છે પટચિત્રકળા, મધુબની, કલમકારી અને વર્લી ચિત્રકળા. તો પટચિત્રકળા છે એ છે ઓડિશા રાજ્યની, મધુબની છે એ છે બિહારની, કલમકારી છે એ છે આંધ્રપ્રદેશની અને વર્લી ચિત્રકળા છે ગુજરાત તથા મહારાષ્ટ્રની. ચિત્રકળા બાદનું જે જોડકું જે પૂછવામાં આવ્યું છે એ છે નૃત્ય વિશે. વિલાસની નૃત્ય, લંબાણી નૃત્ય, નટપૂજા, હોપજાઈ, કાથી, દલ્લી, ફાગુ, ફાગના, લૂર. તો વિલાસની અને લંબાડી આ જે બંને નૃત્યો છે એ છે આંધ્રપ્રદેશના. નટપૂજા અને હોપજાઈ છે આસામના. કાથી અને દલ્લી છે પશ્ચિમ બંગાળના. ફાગ ફાગુના આ છે બિહાર રાજ્યના. અને લૂર છે એ છે હરિયાણાનું. વિલાસની લંબાડી આંધ્રપ્રદેશ, નટપૂજા હોપજાઈ આસામ, કાથી દલ્લી પશ્ચિમ બંગાળ, ફાગ ફાગુના બિહાર અને લૂર હરિયાણાનું. ત્યારબાદનું જોડકું છે સાડી અંગેનું. કાંજીવરમ સાડી, બાંધણી સાડી, તંત સાડી અને ચિકનકારી સાડી. બાંધણી ગુજરાતની છે મિત્રો. કાંજીવરમ સાડી એ તમિલનાડુની ફેમસ સાડી છે. બાંધણી ગુજરાતની સાડી છે. તંત સાડી ત્યારબાદ છે ચિકનકારી સાડી એ છે ઉત્તર પ્રદેશની. તંત સાડી છે પશ્ચિમ બંગાળની. ત્યારબાદનું જોડકું છે ભારતમાં આવેલા ગાર્ડનને લગતું. જગદીશચંદ્ર બોઝ ગાર્ડન, ચુંબાટિયા ગાર્ડન, લાલબાગ ગાર્ડન અને વૃંદાવન ગાર્ડન. તો આ ગાર્ડનો કયા રાજ્યમાં આવેલા છે? જગદીશચંદ્ર બોઝ ગાર્ડન છે પશ્ચિમ બંગાળમાં, ચુંબાટિયા ગાર્ડન છે કર્ણાટકમાં, લાલબાગ ગાર્ડન છે એ છે ઉત્તરાખંડમાં અને વૃંદાવન ગાર્ડન કર્ણાટક તેમજ જમ્મુ કાશ્મીરમાં. ત્યારબાદનું જોડકું ઇંગ્લિશ લિટરેચરને લગતું છે. ઇંગ્લિશ રાઇટર આપ્યા છે સામે તેમની કૃતિઓ. ઇન્ડિયન તથા ઇન્ડિયન બોર્ન ઇંગ્લિશ રાઇટરો અને એમની કૃતિઓ. મુકુલ રાજ આનંદે લખી છે ધ વિલેજ, ખુશવંત સિંહની ટ્રેન ટુ પાકિસ્તાન, મનોહર માલગોનકરની સ્પાય ઇન એમ્બર, રસ્કિન બોન્ડની દિલ્હી ઇઝ નોટ ફાર.
ત્યારબાદનું જોડકું છે પ્રાચીન શૈલીઓને લગતું, મંદિર કળાની શૈલીઓની, સ્થાપત્ય કળાની શૈલીઓ. તો વેસર શૈલીના જે મંદિર છે એ છે આવેલા છે, તથા દ્રવિડીયન શૈલી, નાગર શૈલી. તો વેસર શૈલીનું મંદિર છે લાડખાનું મંદિર, કર્ણાટકમાં આવેલું છે. દ્રવિડીયન શૈલીનું મંદિર છે મહાબલીપુરમ મંદિર, તમિલનાડુમાં આવેલું. નાગર શૈલીના જે મંદિરો છે એ છે ખજુરાહોના મંદિર, તેમજ ખંડારીયા મહાદેવ, તેમજ ખજુરાહોના મંદિર જે આવેલા છે મધ્યપ્રદેશમાં. આ જોડકું હતું સ્થાપત્યકલાની શૈલીઓને લગતું. ત્યારબાદનું જે જોડકું છે એ છે સંતોને લગતું. રામાનુજ, બસવા અને રામદાસ, તેમને શાના માટે યાદ કરવામાં આવે છે? તો રામાનુજ છે જેઓ હિન્દુ ધર્મમાં વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. બસવા જે લિંગાયતના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે જેમને. અને રામદાસ કે જેઓને દાસબુદ્ધના દચેતા તરીકે યાદ રાખવામાં આવે છે. ત્યારબાદનું મિત્રો છેલ્લું જોડકું જે છે એ છે ભગવાન બુદ્ધને લગતું. એમના સ્થળો જે કયા કારણોસર આ સ્થળો સાથે ભગવાન બુદ્ધ સંકળાયેલા છે, બોધગયા, કુશીનગર, લુંબિની અને સારનાથ. તો બોધગયામાં એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું, કુશીનગરમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. લુંબિનીમાં તેમનો જન્મ થયો હતો, એટલે કે લુંબિની વન જે નેપાળમાં આવેલું છે એમનું જન્મસ્થળ હતું. કુશીનગર એમનું મૃત્યુ સ્થળ. બોધગયામાં એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તો હવે જે બાકી રહ્યું છે એ છે સારનાથ. તો સારનાથમાં એમણે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રથમ ઉપદેશ આપ્યો હતો. તો આ રીતે સારનાથ પ્રથમ ઉપદેશ માટે સંકળાયેલું છે. મિત્રો આ હતા 2023માં જીપીએસસી દ્વારા જીપીએસસીની અલગ અલગ એક્ઝામોમાં સાંસ્કૃતિક વારસાને લગતા પૂછવામાં આવેલા જોડકાઓ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને પ્લીઝ ડોન્ટ ફરગેટ ટુ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ હેત એકેડેમી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.